કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે આ દેખાય છે તમને મોસંબી. શું છે મોસંબી? આપણે મોસંબીનું શરબત બનાવતા શીખીશું. જેવી રીતે તમે લીંબુ શરબત, પછી ગુલાબનું શરબત, દાડમનું બધા શીખ્યા ને તમે, એ રીતે હવે આપણે મોસંબીનું શરબત બનાવતા શીખીશું. પણ મોસંબીનું શરબત કેવી રીતે બનાવવાનું એ તમને બતાવું છું, તો બધા ધ્યાનથી જોજો. પહેલાં આ શું લીધું છે? મોસંબી લીધી છે. મોસંબીને આપણે શું કરવાનું? પાણીથી પહેલાં સરસ ધોઈ નાખવાની, એટલે ચોખ્ખી થઈ જાય. પાણીથી ધોયા વગર કશી પણ વસ્તુ વાપરવાની નહીં. એટલે પાણીથી સરસ ધોવાઈ જાય પછી તમારી મમ્મીને કહેવાનું કે મોસંબીને આ રીતે, જો આ મોસંબીનો ભાગ છે, દેખાય છે તમને, પછી વચ્ચેથી કટ કરવાનો. એ તમારી મમ્મીને કહેવાનું કે આવી રીતે મોસંબી કાપે, બરાબર? જો આવી નીકળશે મોસંબી, જોવાય છે બધાને? હા, ને એની ચીરી ખાવી હોય ને મોસંબીની, તો કેવી રીતે ખાવાની? કે આને છાલમાંથી કાઢી નાખવાની, આને આખી ખોલી દેવાની, પછી અંદરથી એક એક ચીરી નીકળે, એ રીતે તમારે ચીરી પણ ખવાય. અને તમારે શરબત બનાવવાનું હોય તો મમ્મીને કહેવાનું કે આવી રીતે તમારે વચ્ચેથી કાપી આપે, બરાબર? પછી વચ્ચેથી કાપી આપે ને પછી તમારે શું કરવાનું? આવું મશીન આવે, બરાબર? તમારી ઘરે હોય તો ઠીક, અને ના હોય ને તો તમારી ઘરે તમારી મમ્મીને કહેવાનું, કાચનો ગ્લાસ આવે ને એને બી મૂકીને ઉપર કિનારીથી બી આમ આમ ઘસે ને તો બી શરબત નીકળી જાય. એટલે આપણે શું કરવાનું? આનો ઉપયોગ કર્યો છે, અને આનો ઉપયોગથી દેખો કેવી રીતે એનો રસ ટીચર કાઢે છે મોસંબીનો, એ તમે ધ્યાનથી જોજો. આને આવી રીતે આમ દબાવતું જવાનું અને રસ કાઢવાનો. આ રીતે દબાવતું જવાનું અને રસ કાઢવાનો. જો ટીચર રસ કાઢે છે, બધો આનામાં પડે છે, બીયા બીયા પણ આની અંદરના જે બીયા છે ને બધા એક બાજુ પડે છે. જુઓ, દેખાય છે? હા, જો આ નીકળ્યો, કેવી થઈ ગઈ? ચોખ્ખી ચોટ થઈ ગઈ ને? જો જો હવે આપણે આ બીજો બી લઈશું, એનો બી રસ કાઢીશું. આ રીતે જો, આ રીતે આપણે મોસંબીનો રસ કાઢી દીધો, દેખાય છે તમને? આ બધા સાઈડમાં શું થઈ ગયા? છૂછાને બીયા થઈ ગયા ને, હે ને? અને અંદર બધો રસ મોસંબીનો પડી ગયો. હવે આપણે એને શું કરીશું? ખોલીને આપણે એને ગ્લાસમાં નાખીશું રસ. જો જોવા, દેખાય છે કેવો સરસ રસ તૈયાર થઈ ગયો ને, તાજો ફ્રેશ એકદમ, બરાબર? પછી એનામાં તમારે શું નાખવાનું? સેજ સ્લાઇડ મીઠું જરીક ચપટી નાખવું હોય તો નાખવાનું, કાં તો પછી તમારી પાસે મરી પાવડર હોય કાં તો સંચળ હોય તો એ નાખીને ચમચીથી હલાવવાનું અને પછી આ રસ પીવાનો. પણ આ રસ છે ને તમારે ડૉક્ટર પણ પીવાની સલાહ આપે છે કે તમારે તાવ હોય કે તમને ઝાડા થયા હોય તો તમારે છે ને મોસંબીનો રસ બહુ જ ગુણકારી છે. એટલે મોસંબીનો રસ તમારે પીએ ને તો બહુ સારો, તમારા શરીર માટે, તમારા સ્વાસ્થ્ય માટે. એટલે મોસંબીનો રસ સવારે બી પીવાય, જમીને બી પીવાય, બરાબર? એટલે આ તૈયાર થઈ ગયો મોસંબીનું શરબત. આ રીતે તમે પણ ઘરે તમારા મમ્મી પપ્પા પાસે બેસીને શરબત બનાવજો. હવે આપણે આગળની નવી વિડીયોમાં મળીશું. આવજો.